चालू સીઝને ખેડૂતોએ રવિ પાક, ઘઉં, ચણા, રાયડું સહિત અન્ય પાકોનું વાવેતર કર્યું છે તો પાકનું વાવેતર કરતા સમયે તાતના મુખ પર એક હરખ જોવા મળતો હોય છે। ખૂબ આશાઓ સાથે વાવેતર કરતા હોય છે પરંતુ મેઘરજ તાલુકાનો તાત વાવણી કર્યા બાદ આજે હતાશ છે। કેમ તાતના મુખ પર નિરાશા છે આવો જાણ્યા ખાસ અહેવાલમાં। સરકારે નક્કી કર્યું હતું કે ભાઈ બેલોડા તાલુકો મેઘરજ તાલુકાની અંદર તળાવોની અંદર પર પાણી નાખવું, તળાવો ભરવો, પણ એ પણ આ બાજુ જે અમારે ભિલોડા તાલુકાના સરહદ ઉપર જે તળાવ આવેલો છે ત્યાં તો એમાંનું એક તળાવનું નામ નથી લીધેલું અને એ બીજો બધો તળાવો જે લીધો છે એ તો નીચેના ભાગમાં કે જો અગર પાણીની એટલી બધી સમસ્યા નથી ત્યાં આગળ તળાવોની અંદર પાણી નાખવાનું નક્કી કરેલું। ચાલુ સિઝન એટલે કે રવિ પાકની સિઝન, ખેડૂતોએ જમીનની ફળદ્રુપતાને ધ્યાનમાં રાખીને પાકનું વાવેતર કર્યું છે। ખાસ કરીને સિઝનમાં ખેડૂતોએ ઘઉં, ચણા, રાયડો જેવા રવિ પાકોનું વાવેતર કર્યું છે પરંતુ વાવેતર બાદ કેટલીક જગ્યા પર ખેડૂતો હરખમાં છે તો ક્યાંક મો વિલા કરીને પાકની માવજત કરી રહ્યા છે। આજે આપણે વાત કરીશું મેઘરજ તાલુકાની કે જ્યાં ખેડૂત નિરાશ થઈને બેઠો છે। મેઘરજ તાલુકામાં વાવણી પૂરી થઈ ગઈ છે, ખૂબ આશાઓ સાથે જગતના તાતે વાવણી કરી છે જેમાં ખાસ કરીને ઘઉં, ચણા અને રાયડો ઉગાડવામાં આવ્યો છે। જો વાત કરીએ તો તાલુકામાં 6560 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે, તે જ રીતે ચણાનું વાવેતર કુલ 4050 હેક્ટરમાં કરવામાં આવ્યું છે અને સૌથી ઓછું રાયડાનું વાવેતર કુલ 120 હેક્ટરમાં કરવામાં આવ્યું છે। જે પ્રકારે ખેતરમાં દેખાય છે લીલોછમ પાક જાણે ખેડૂતની આવકમાં વધારો કરશે, પરંતુ આ લીલોછમ પાક જે લહેરાઈ રહ્યો છે તેને જોઈને મેઘરજના ખેડૂતને ખુશીને બદલે ચિંતા સતાવી રહી છે। પાકને સિંચાઈ માટે પૂરતું પાણી નથી જે ખેડૂતો માટે મોટો ચિંતાનો વિષય છે, જેને લઈને ખેડૂતો પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે। ચાલુ વર્ષે વરસાદ થોડો ઓછો પડ્યો છે એટલે વાવેતર થોડું ટૂંકું થયું છે, પણ તે છતાં અમે ઘઉંનું વાવેતર કર્યું છે, હવે બીજી પણ ફળાશે અત્યારે, હવે ત્રીજી, ચોથી ને પાંચમી ત્રણ પાણીઓ જોવું, કુલ પાંચ પાણીઓ હોય તો ઘઉં પાક, એટલે બે ત્રણ પાણીઓ માટે પાણીની સમસ્યા તો સહજ, વત્તા અત્યારે જે અમે બી લાવીએ છીએ ઘઉંનું એ બહુ મોંઘું મળે છે, 1500 થી 1800 રૂપિયામાં કટ્ટું મળે છે 40 કિલોનું, અને અમે વેચવા જઈએ એટલે 350-350 રૂપિયાથી ઉપર ભાવ મળતો નથી। સરકાર પૂરેપૂરું અનાજ અમારું જે જોઈએ એટલું ખરીદતી નથી, એટલે પાણીની સમસ્યા, અમારે તો ભાવની સમસ્યા, એટલે ખેડૂતનો મરો થાય છે, એટલે સરકાર આ વિષયમાં કંઈક વિચારે અને પાણીની સમસ્યા અમારી પહેલી દૂર કરે એવી મારી વિનંતી છે। ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે વરસાદ ઓછો થયો છે પરંતુ સિઝનને અનુરૂપ વાવેતર કરવું જરૂરી છે। મોંઘા બિયારણ અને ખાતર વાપરીને વાવેતર કરવામાં આવ્યું છે, જો આ પાકને યોગ્ય સમયે પાણી આપવામાં નહીં આવે તો તેનું ઉત્પાદન પણ પૂરતું નહીં મળે અને સિંચાઈ માટે તળાવો છે પરંતુ તેમાં પાણી છે જ નહીં। ચાલુ સારે રવિ સિઝનની અંદર વરસાદ ઓછો થવાથી અમે ઘઉંની ખેતી નથી કરી શક્યા અને એટલે મેં રાયડાની ખેતી કરેલી છે। રાયડાની ખેતીની અંદર અત્યારે તો ભાવ બહુ ઊંચા બોલાય છે, પણ જ્યારે એનું ઉત્પાદન આવશે એ વખતે બજારની અંદર વેચવા જઈશું એ વખતે ભાવ એકદમ નીચા આવી જશે। સરકારે નક્કી કર્યું હતું કે ભાઈ ભિલોડા તાલુકો મેઘરજ તાલુકાની અંદર તળાવોની અંદર પર પાણી નાખવું, તળાવો ભરવો, પણ એ પણ આ બાજુ જે અમારે ભિલોડા તાલુકાના સરહદ ઉપર જે તળાવ આવેલો છે ત્યાં તો એમાંનું એક તળાવનું નામ નથી લીધેલું અને એ બીજો બધો તળાવો જે લીધો છે એ તો નીચેના ભાગમાં કે જો આગળ પાણીની એટલી બધી સમસ્યા નથી ત્યાં આગળ તળાવોની અંદર પાણી નાખવાનું નક્કી કરેલું છે, એટલે ખેડૂતને તો બધી બાજુ પેલું થાય મળવું થાય છે। હવે આ દિવસે દિવસે કુદરતી આફતો આવું છે, માવઠું થાય, આ થાય, એના લીધે તો ખેડૂતો બિચારો હાવ કંગાર જ થતો જાય છે, એટલે સરકાર આ વિચાર અને અમારા જે આ બાજુનો તળાવો છે, પંથરિયા તળાવ છે, ફૂટા તળાવ છે, એની અંદર પાણી નાખે તો અમારો આ બાજુનો ખેડૂત જીવતો થાય એવો છે। અમારે ઢોર ઢોખરવા રાખીએ, ઢોરના પશુ માટે અમારે ઘાસચારાની બહુ મોટી સમસ્યા છે આ ચાલુ સાલી,
હવે અમારે ઉનાળાની અંદર પીવાના પાણીની પણ બહુ પેલી એ સમસ્યા થવાની છે. અમારા ઢોરને જીવારો કઈ રીતે એમના માટે ઘાસચારો આ સાળ ઉનાળાની અંદર પાણીની અંદર તો ખેત પર આવી છે. એટલે સરકાર આ બાજુના ખેડૂતોના હામું થોડું જુઓ અને તારાઓની અંદર પાણી ભરે તો જ અમારા આ ખેડૂતો જીવી શકે. ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે. વરસાદ ઓછો થયો છે અને પાણી પૂરતું છે નહીં, સાથે જ પાકના યોગ્ય ભાવ પણ નથી મળતા તેમ ખેડૂતોનું કહેવું છે. વધુમાં ખેડૂતો કહી રહ્યા છે કે ડોર ડાંકરને ઘાસચારો કેવી રીતે આપવો તે પણ એક મોટો પ્રશ્ન છે. માટે ચાલુ સરકાર પાસે એક જ માંગ છે કે અમારા પ્રશ્નોને ચકાસીને યોગ્ય પગલાં લેવામાં આવે. ત્યારે ખેડૂતોએ જે આ રવિ પાકનું જે વાવેતર કર્યું છે એની અંદર ખેડૂતો રાત દિવસ ઠંડી વેઠીને પણ પાણી આપી રહ્યા છે, પરંતુ હાલ તો ખેડૂતોની માંગ એવી છે કે જે આ પોષણયુક્ત ભાવ છે એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતા નથી, જેના કારણે ખેડૂતો મૂંઝાયેલો રહે છે. વધુમાં વાત કરીએ તો ખેડૂતોની અંદર અવનવી જે કુદરતી આફતો આપતી હોય છે એ આફતોને કારણે પણ એને ઘણું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલ તો ખેડૂત એક જ માંગ કરી રહ્યો છે કે જે આ રવિ પાક છે રવિ પાકનું જે ઉત્પાદન થાય અને એ ઉત્પાદનના પાકના પોષણયુક્ત ભાવ મળે તેવી માંગ સેવાઈ રહી છે. હિતેન્દ્ર પટેલ, બુલેટિન ઇન્ડિયા, મેઘરજ.